નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશાન આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા ભાવનગર શહેરમાં ગૌરવ પથ પર ટ્રાફિકની સમસ્યાને લઈને મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની મદદથી શહેરનો પ્રથમ ફ્લાય ઓવર નિર્માણ કરવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી સતત કામ ચાલુ હોવા છતાં પણ આશરે સાહીઠ જેટલી કામગીરી થવા પામી છે ત્યારે મહાનગરપાલિકા કમિશનર એનવી ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા અધિકારીઓની સાથે આ ફ્લાયઓવરની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા જેમાં નિરીક્ષણ દરમિયાન કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા માર્ચ કામ કામ પૂર્ણ થવાનો દાવો કરવામાં છે છે આ ચાલી રહ્યું ઘણા સમયથી અત્યારે કામમાં પ્રગતિ સારી થયેલી છે લગભગ સાહીઠ થી પાસઠ ટકા જેટલું કામ મુખ્ય જે છે એ પતી ગયું છે કામમાં વધુ ઝડપ આવે એ માટે અહીંયા સ્થળ ઉપર સૂચનાઓ આપવામાં આવી છે જે અમુક અગત્યની ડિઝાઇનો જે એપ્રુવ થઈને આવવાની બાકી છે તે તાત્કાલિક એપ્રુવ થઈને આપણને મળે એ માટે સૂચના પીએમસીને આપી છે કામગીરી ગુણવત્તાયુક્ત થાય છે કે નહીં તેની તપાસ અમે અને માન્ય ચેરમેનશ્રી સ્ટેન્ડિંગ કમિટીએ સ્થળ ઉપર આવીને જાતે ઉપર ચડીને જોયું છે કે બરાબર પાણીનો છંટકાવ થાય કે નથી થતો અને આગળ કામગીરી તાત્કાલિક હાથ પર લેવાય અને પૂર્ણ થાય અને માર્ચ મહિના સુધીમાં આપણો ફ્લાયઓવર જે છે તે ચાલુ થાય એ પ્રમાણે કાર્યવાહી કરવા માટે અત્યારે અમે સૂચના આપેલી છે ભાવનગર મહાનગરપાલિકાનું પ્રવેશ દ્વાર એટલે કે ગૌરવપથ ગૌરવપથ ઉપર દેસાઈનગર પેટ્રોલમાંથી આરટીઓ સર્કલ સુધી જે ફોરલેન આપણો ભાવનગરનો સૌ પ્રથમ ફ્લાયઓવર બની રહ્યો છે તેનું કામ પ્રવેશ દ્વાર હોય એટલે સ્વાભાવિક છે કે ભાવનગર શહેરનું મુખ્ય ટ્રાફિક અહીંથી પસાર થતું હોય તો લોકોને ટ્રાફિકમાં અડચણ ન થાય અને ફ્લાયઓવરનું કામ સમયસર પૂર્ણ થાય તેની પીએમસી હોય એજન્સી હોય કે વિભાગના અધિકારી હોય એ તમામ સાથેની રિવ્યૂ બેઠક સ્થળ ઉપર કરવા માટે હું અને કમિશનરશ્રી અને આ વોર્ડના નગરસેવક અશોકભાઈ બારીયા અમે સાથે આજ આ બ્રિજની સંપૂર્ણ ચાલીને આખી મુલાકાત લીધી છે કામની સ્થળ ઉપર સમીક્ષા કરી છે અને ઓન પેપર જે કાંઈ ડ્રોઈંગ બાકી છે એનું તાત્કાલિક ફોલોઅપ કેવી રીતે લેવું ડિઝાઇન પ્રમાણે કેવી રીતે કામ તાત્કાલિક પૂર્ણ કરવું અને વિધિને ફેબ્રુઆરી માર્ચની અંદર આ આ ફ્લાયઓવર છે એ રન કેવી રીતે થઈ શકે એના પ્રી પ્લાનિંગ માટે આજે અમે સ્થળ ઉપર વિઝિટ કરીશું